बेबनगर विस्तार में मच्छरजन्य पाणीजन्य रोगचाळाए भरडो लीधो छे। आ विस्तार में विविध सोसायटीज़ में झाड़ा उल्टी और मलेरियाना केस सामे आव्या। बेबनगरना जाधवनगरनी चालीओ अने तेनी आसपास आवेला कैलासनगर, गोकुल अपार्टमेंट, एंड्रो हाउस, समत सोसायटी, आनंद पार्क सहित सोसायटीज़ में झाड़ा उल्टीना केस सामे आव्या छे। त्यारे पीवाना पाणीमां गटरनुं पाणी मिक्स थतुं होवानो स्थानिकोनो आक्षेप छे। आ बाबते कोर्पोरेशन ने अनेक फरियादो करवामां आवी छे, परंतु कोई पगला नहीं लेवाता लोकोमां रोष छे। શહેરના મેમનગર વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે। છેલ્લા એક અઠવાડિયાથી મેમનગરના અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસો છે તે સામે આવ્યા છે। કોર્પોરેશનને અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો સાથે વાતચીત કરી, ખાસ કરીને શું મુશ્કેલી છે, કઈ રીતના રોગચાળો છે તે ફાટી નીકળ્યો છે। સાહેબ, ઘણીવાર રજૂઆત કરતા પાણીની તકલીફ, કચરા પેટી અમારા ત્યાં મૂકેલી હતી, એ કચરા પેટી કેન્સલ કરી, એમને આવવું ના પડે એના માટે એમને કેન્સલ કરી, ઘરે ઘરે કચરો વાતની શરૂઆત કરી સ્વચ્છતા અભિયાનની। એ સ્વચ્છતા અભિયાન માટે કોઈ ડબ્બા અમારા ત્યાં આવતા નથી ને અમારી કચરા પેટી ઉઠાઈ ને અત્યારે રોડ ઉપર કચરો, રોજ તાવ, મેલેરિયા, હા તે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે અહીંયા કે ના પૂછો વાત। રજૂઆત કોઠામાં કરી, છેલ્લા 6 મહિનાથી એક પેટી માટે રજૂઆત કરીએ છીએ, આજ સુધી અમને અમારી વાત સાંભળી નથી। છેલ્લે અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો। શું કહે છે કાકા, પીવાના પાણીમાં ગંદુ પાણી, પાણીનું ગટરનું કનેક્શન એક થઈ જાય છે અને કચરા પેટીના હિસાબથી બધું કચરો અંદર ભરાઈ રહે છે, એટલે ડ્રેનેજો બે લીકેજ થઈ જાય છે, એના હિસાબથી અંદર ગંદકીનું પાણી આવે છે। અને તે છતાંય કચરા પેટી માટે અમે અરજીઓ વારંવાર કરી, અમે ભલામણો કરી, ત્યાં જઈયા પણ કોઈ સાંભળતું નથી અને કોઈ જવાબ મળતો નથી। અને બાજુમાં વોટર પ્લાન્ટ છે, એના હિસાબથી અમને બધાને રોગચાળો ફાટી નીકળવાની બધા વધારે દહેશત છે। કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં? ના, કોઈ આવતા મને નહીં ભાવ ભાઈ, મને અહીં કોઈ આવતા, કોઈ આવતા જ નથી, અમે અરજી કરી કરીને થાક્યા પણ કોઈ જોવા આવતા જ નથી। બિલકુલ, લોકો અરજીઓ કરી કરીને થાક્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવાય નથી। ખાસ તો કયા કયા વિસ્તારોમાં રોગચાળાની જે ફરિયાદો છે તે છે અને કોઈ કામગીરી થઈ છે? સમગ્ર વિસ્તારની વાત કરીએ તો આ બોડકદેવ વોર્ડનો આ વિસ્તાર છે મેમનગર। એટલે મેમનગરની અંદર હમણાં તાજેતરમાં તમે જોયું, 2-4 દિવસ પહેલાંની વાત છે કે પાણીજન્ય રોગો, જેમ કે પાણી લીકેજ થવું, ડ્રેનેજ લાઇન અને મિક્સિંગ જે થવાથી પાણી જે આવે છે એમાંથી પણ રોગચાળો ફાટી નીકળ્યો છે, મેલેરિયા જેવી કેસો અહીંયા સામે આવ્યા છે। જ્યારે આ મહામારી ચાલી રહી છે કોરોના જેવી, એની ઉપર પડતા ઉપર પાટું છે, એની સાથે સાથે આપ જોઈ શકો છો કે અહીંયા પણ કચરાના ઢગલા છે, સાફ સફાઈના નામે એકદમ ઝીરો છે અહીંયા। વારંવાર એના સ્થાનિકોએ રજૂઆત કરી કોર્પોરેશનમાં જઈને, લેખિતમાં આપી, અહીંયા એક પેટી મૂકવામાં આવી હતી, પેટી પણ હટાવી લેવામાં આવી છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થતા ઝાડા ઉલટી અને મેલેરિયાના કેસો છે તે સામે આવી રહ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે દીપેન ભાટિયા, TV9 અમદાવાદ।